અમારી માંગણી મુખ્યત્વે એ છે કે હાયર એજ્યુકેશન રિસર્ચ બિલ, જેના દ્વારા સરકાર ધારાશાસ્ત્રીઓની વ્યવસાયિક સંસ્થાઓ ઉપર આડકતરી રીતે પોતાનો અંકુશ જમાવવાનો પ્રયત્ન કરી રહી છે, ધારાશાસ્ત્રીઓનો હક છીનવવાનો પ્રયત્ન કરી રહી છે, અને જે કાયદેસરના બિલો ધારાશાસ્ત્રીઓ માટે લાવવાના છે, જેવા કે ધારાશાસ્ત્રીઓની સુરક્ષા માટે સુરક્ષા કવચ બિલ, વીમા પોલિસી, પેન્શન બિલ, જુનિયર ધારાશાસ્ત્રીઓને 2500 રૂપિયા 5 વર્ષ સુધી સ્ટાઇપેન્ડ, એ બિલો મૂકતી નથી, એનો અમલ કરતી નથી અને પોતાનો અંકુશ જમાવવાનો જે પ્રયત્ન કરી રહી છે તેનો આજે વિરોધ કરવા માટે ધારાશાસ્ત્રીઓએ 2 દિવસ કામકાજથી અડગા રહેલ છે. મને ખબર નહીં સોનિયાબેનને વિદેશી તત્વો પર કેમ આટલો બધો પ્રેમ છે. દેશના ન્યાયતંત્ર ઉપર વિદેશી તાકાત ભારી થશે. આ બિલ માત્ર ન્યાયાલય કે વકીલોને અસર કરનારું નથી, પણ સમગ્ર હિન્દુસ્તાનના નાગરિકોને સીધું અસર કરનારું બિલ છે. કપિલ સિંબલ આખો આખો ડ્રાફ્ટ અમેરિકન ગવર્મેન્ટ પાસેથી લઈ આવ્યા છે.